A very good morning to all of you, and let us start our today's session in CMS using WordPress. Yesterday we have completed lecture regarding CMS and we have completed the chapter number 2, and now today we are going to see the whole chapter in a nutshell. So we are going to see the revision of chapter number 2. So kindly be over here. Those who have not attended all the lectures, they will clarify more in details. Also, those who have left the classes or not attending due to some network issue or that, then we will solve out all the queries over here. So within a few minutes we are going to start, but the highlight of the topic and what will be the important that we will discuss over here. Also, on the exam point of view and practical point of view, what will be asked or what is useful, that we will discuss today. Clear? So aaje apne chapter number 2 nu revision karvana chhe. Je loko vache vache koi absent rya hoy, network issue thyo hoy, na jovayu hoy, to topic e loko ne badhane revision thai jase. Ane aavta week ma apne test rakheli chhe. It means સોમવારે, મંગળવારે, બુધવારે, ગુરુવારે, શુક્રવારે, કોઈ પણ. આજે શુક્રવાર છે એટલે શનિ રવિ લેક્ચર નહીં હોય, તો નેક્સ્ટ વીકમાં શરૂ થાય ત્યાંથી લઈને વચ્ચે ગમે ત્યારે હું તમને ડેટ આપીશ, ગૂગલ ક્લાસરૂમ થ્રુ ઇન્ફોર્મ કરી દઈશ. ક્લિયર? નાવ સિલેબસ અને પીડીએફ ફાઇલ આ બંને હું જોતો જઈશ અને સ્ક્રીન શેર કરું છું. ઓકે, સ્ક્રીન ઇઝ વિઝિબલ ઓર નોટ? જસ્ટ રાઇટ યસ ઓર નો. ફાઇન, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, સ્ક્રીન ની અંદર આપણે ચેપ્ટર 2 અત્યારે ઓપન રાખેલું છે અને ચેપ્ટર 2 ના ટોપિક્સ છે જે આપણે વન બાય વન જોયેલા છે તે આપણે જોતા જશું. વોટ ઇઝ સીએમએસ, ઇન્ટ્રોડક્શન ઓફ વર્ડપ્રેસ, ફીચર ઓફ વર્ડપ્રેસ, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ વર્ડપ્રેસ અને ઇન્સ્ટોલેશન. નાવ સી હિયર અનધર ચેપ્ટર 2. યસ, ઇટ ઇઝ ઓપન્ડ ઓવર હિયર. યસ, વોટ ઇઝ સીએમએસ? તો ક્વેશ્ચન પૂછાય તો આપણે અસાઇનમેન્ટના ક્વેશ્ચન પણ આપેલા છે એ રીતના ક્વેશ્ચન પૂછાય તો સીએમએસ શું છે એ થોડુંક ડિટેલમાં સમજાવવાનું, બે ત્રણ પેરેગ્રાફ. કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ આપણી સિસ્ટમને છે તે મેનેજ કરી શકે એ રીતની, કન્ટેન્ટ અલગ અલગ હોય તો એ માટેનું એક ફ્રેમવર્ક. વેબ સીએમએસ હોઈ શકે. સીએમએસનો યુઝ શું છે? તો કે મેઇન એનું જે ટાસ્ક છે તે ક્રિએશન, મેનેજમેન્ટ, ડિસ્ટ્રીબ્યુશન અને પબ્લિશન. ઓલ્સો નવી નવી ઇન્ફોર્મેશન કોર્પોરેટની હોય તો તે. સીએમએસ આપણે આપણા બિઝનેસમાં પણ એપ્લાય કરીએ તો ઘણા બધા બેનિફિટ્સ થાય તે, અને તેનું એક આખું લિસ્ટ આઉટ આપેલું છે કે આટલા બધા સીએમએસના બેનિફિટ્સ છે. ધેન આફ્ટર એનાટોમી જો પૂછાય તો તમારે આ સમજાવવું પડે, અથવા તો તમે તમારી રીતે કંઈ પણ ડ્રો કરો, તમારી લેંગ્વેજમાં, કન્ટેન્ટમાં તમે એક્સપ્લેન કરી શકો તો પણ વેલ એન્ડ બેટર. કે સીએમએસ એટલે શું ખરેખર? કે કન્ટેન્ટ પહેલાં ક્રિએટ કરવાની, કન્ટેન્ટને મેનેજ કરવાની, કન્ટેન્ટને પબ્લિશ કરવાની, અને પછી આપણે તેને પ્રેઝન્ટ કરી શકીએ. અલગ અલગ કન્ટેન્ટ આપણી, આમ પણ તમે જુઓ કોઈ પણ નવી પ્રોડક્ટ હોય, નવો બિઝનેસ હોય, તો તે માટે તમે પહેલાં એ વસ્તુ છે એ બનાવો છો, એ ક્રિએટ કરો છો, પછી તેને મેનેજ કરો, પછી લોકો સુધી તેને તમે મૂકો, પબ્લિશ કરો, અને પછી લોકો તેને જુએ, પ્રેઝન્ટ કરે, એટલે તમારી પ્રોડક્ટ છે એ વધુ સારી રીતે વેચાય, અથવા તો લોકોને છે એ ગમે તો એ તમારી પ્રોડક્ટ ઉપર છે તે વધુ ધ્યાન આપે, તમને ઓર્ડર આપે, બિઝનેસ તમારો વધે. આ રીતના સીએમએસની અંદર પણ આપણી પાસે જે કન્ટેન્ટ હશે ઘણી બધી, પણ સારામાં સારી રીતે કન્ટેન્ટને ક્રિએટ કરવાની એ પણ અગત્યની વસ્તુ છે. એ જ રીતના કન્ટેન્ટને મેનેજ પણ કરવાની, પબ્લિશ કરવાની અને પ્રેઝન્ટ કરવાની. એટલે એનાટોમી માટે આ ખાસ ચાર વસ્તુ, અને વાયવામાં એમાં પણ પૂછાય તો એમાં પણ આપણે આને વ્યવસ્થિત રીતે એક્સપ્લેન કરી શકીએ કે બેઝિક સીએમએસ શું છે ને એની ફંક્શનાલિટી, એની એનાટોમી. ક્લિયર? નેક્સ્ટ, સીએમએસની અંદર આપણે શરૂઆતમાં જ વાત કરી એમ કે ઘણા બધા ફ્રેમવર્ક આવે છે,
ઝૂમલા છે, વર્ડપ્રેસ છે, ડિજેંગો છે, નોટ જેસ, આ બધું જ ઘણું બધું છે ને તે સીએમએસની અંદર આવે છે. પણ આપણા સિલેબસની અંદર છે તે વર્ડપ્રેસ છે. તો વર્ડપ્રેસ શું છે, વર્ડપ્રેસના એડવાન્ટેજીસ, તેના ડિસએડવાન્ટેજીસ, તેના ફીચર, એ નેક્સ્ટ ટોપિક તેના ઉપર કોન્સન્ટ્રેટ કર્યું છે. કે 2003ની અંદર વર્ડપ્રેસ શરૂ થયું ત્યારે ખૂબ જ ઓછા લોકો તેને જાણતા હતા, પણ ઓફિશિયલી નોટિફિકેશન એને 2009ની અંદર મળ્યું અને અત્યારે હજારો લાખોની સંખ્યાની અંદર વેબસાઇટ છે તે આપણને વર્ડપ્રેસમાં બનેલી જોવા મળે છે. તેનું એક કારણ, ઘણા બધા એના બેનિફિટ્સ એડવાન્ટેજીસ આવશે કે ઓપન સોર્સ છે, તેના માટે કોમ્યુનિટી બનેલી છે, કોઈ પણ વ્યક્તિએ કાંઈ પ્રોબ્લેમ હોય તો તેનું સોલ્યુશન તેને ઇઝીલી મળી જાય છે. ઘણા બધા તેના એ રીતના એડવાન્ટેજીસ પણ છે એ આપણે અહીંયા ઇન્ટ્રોડક્શનમાં પણ એને આપણે એક્સપ્લેન કરી શકીએ. પછી એના ફીચર્સ બતાવેલા છે કે 2003માં સ્ટાર્ટ થયું, 2009માં ઓફિશિયલ નોટિફિકેશન મળ્યું અને સિમ્પલ છે, ફ્લેક્સિબલ છે, પબ્લિશ ઇઝીલી પબ્લિશ કરી શકીએ છીએ, પબ્લિશિંગ ટૂલ્સ આપણને પ્રોવાઈડ કરે છે, મલ્ટિપલ યુઝર્સ ક્રિએટ કરી શકીએ છીએ, તો યુઝર્સનું મેનેજમેન્ટ કરી શકીએ છીએ, અલગ અલગ ટાઈપના મીડિયા આપણે એડ કરી શકીએ છીએ, તે મીડિયાને પણ આપણે મેનેજ કરી શકીએ છીએ. પછી એડવાન્ટેજીસ આપણે જોયા હતા, તેની અંદર ઇઝી 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 કોમ્યુનિટી, લાર્જ કોમ્યુનિટી છે, મલ્ટિપલ પ્લગઇન્સ પ્રોવાઈડ કરે છે, ટેમ્પલેટ્સ કેટલા બધા અવેલેબલ છે, મેનુને આપણે મેનેજ કરી શકીએ છીએ, નોન સ્ટાન્ડર્ડ ફિલ્ડ પણ આપણે પ્લગઇન્સ થ્રુ ઇન્સ્ટોલ કરી શકીએ, ઓપન સોર્સ છે તે મોટો બેનિફિટ છે, યુઝેબિલિટી અને સિમ્પ્લિસિટી છે તે બીજા બધા ફ્રેમવર્ક કરતાં એકદમ ઇઝી છે, અને ડેવલપમેન્ટ પણ તેનું રેપિડ થાય છે. એટલે તમે જો અમુક સમય અત્યારે જે આપણે આ સિલેબસ પ્રમાણે આપણે જોઈ તો એ 5.2 સમથિંગ વર્ઝન અત્યારે ચાલે છે, પણ સિલેબસ પૂરો થશે તો ઓક્ટોબર નવેમ્બરમાં તરત જ એક નવું વર્ઝન આવી ગયું હશે. ફરી પાછા 2-3 મહિના થાય તો નવું વર્ઝન આવી ગયું હોય. શું કામે કે ઘણા બધા ચેન્જીસ થતા હોય, ટીમ એક તેની અંદર વર્ક કરે છે, સોફ્ટવેરની અંદર મેજર ડેવલપમેન્ટ છે તે કન્ટિન્યુ ચાલુ જ છે, એટલા માટે રેપિડ ડેવલપમેન્ટ તે પણ એનો એક એડવાન્ટેજીસ છે. ડિસએડવાન્ટેજીસની વાત કરીએ તો મોડિફિકેશન કંઈ પણ કરવું હોય તો PHPનું નોલેજ જોઈએ. અત્યારે આપણને અહીંયા ડેશબોર્ડને આ બધું ડિસ્પ્લે થતું હોય, સપોઝ કે આપણે એડમિન પેનલ ઓપન કરીએ તો આપણને ડેશબોર્ડ ના અંતેના બધું ડિસ્પ્લે થતું હોય, પણ હવે પેજીસ અને પોસ્ટ ને આ બધું ડિસ્પ્લે થાય છે તો આગળ આપણે એટલામાં આવશે કે આ પોસ્ટની સાથે મારે કંઈક અહીંયા ડેટ જુદી રીતે બતાવી છે, આ ફોન્ટનો કલર બલર બદલવો છે, નાના મોટા ફોન્ટ કરવા છે, તો એ બધા માટે છે તે આપણે થીમની અંદર એડિટ કરવું પડે. PHP, CSS આ બધાનું નોલેજ હોવું જોઈએ તો આપણે તેની અંદર કંઈક ચેન્જીસ કરી શકીએ. નહીંતર આ રીતના જે રીતના આપણને મળ્યું છે એ રીતના જ યુઝ કરવું હોય તો કોઈ નોલેજની જરૂર નથી. બીજું, ગ્રાફિક્સનું મોડિફિકેશન કરવું હોય તો પણ CSS કે HTMLની જરૂર પડે. મેં હમણાં તમને કીધું એમ કે અહીંયાથી આપણે કંઈક ફોન્ટ નાના મોટા કરવા હોય, કલર ભરવા, ડિસ્પ્લેમાં તો બધું ઓકે જ છે, પણ હવે આપણે આપણી રીતે કંઈક નવું, આ બધું જ થીમ ઓલરેડી ઘણા બધાએ આપેલી હોય, બનેલી હોય, પણ આપણે આપણી રીતે કંઈ થીમમાં ચેન્જીસ કરવા હોય તો એ માટે આપણે CSSનું HTMLનું નોલેજ હોવું જોઈએ. પ્લગઇન્સ અને એફિશિયન્સી, એક આની અંદર આપણે ટોપિક આવશે હમણાં ત્રીજા ચેપ્ટરમાં કે પ્લગઇન્સ આપણે અલગ ઇન્સ્ટોલ કરશું એટલે બની શકે કે બધા જ પ્લગઇન બધા એકસાથે કોમ્પેટેબલ ન હોય. જેમ કેમ કે સ્પ્લેન્ડરનું કંઈક પેલું હોય તો એ બુલેટમાં ન ચાલે, બુલેટનું હોય બીજામાં ન ચાલે, પણ અમુક વાયરિંગ હોય તો એ કોમન બધામાં ચાલતા હોય, અમુક પ્લગઇન્સ છે એ બધામાં ચાલે કોમનલી, પણ મેજર કંઈ હોય અને આપણે તેને આમાં ઇન્સ્ટોલ કરવું હોય તો બની શકે કે અમુક ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ ન કરે, અમુક હાર્ડવેરને સપોર્ટ ન કરે, તો પ્લગઇન્સ છે તે ઇફિશિયન્ટલી કામ ન આપે. પછી છે PHP સિક્યુરિટી, સ્ક્રિપ્ટ છે એ પ્રોટેક્ટેડ છે, અલગ આપણે તેને છે તે ઇન્ક્લુડ કરી, PHP ઓપન સોર્સ છે એટલે સિક્યુરિટીની થોડોક પ્રશ્ન રહે. ટેબલ્સ એન્ડ ગ્રાફિક્સ ફોર્મેટિંગ, ટેબલ્સનું ફોર્મેટિંગ કરવું હોય તો તેના માટે પણ આપણે બીજી બધી CMS જેટલી ફેસિલિટીઝ નથી. SQLની ક્વેરી આપણે કોમ્પ્લેક્સ બનતી જાય, ઓપન સોર્સ છે, સાઇટની સ્પીડ ઘટી જાય, નવા પ્લગઇન્સ ઇન્સ્ટોલ કરીએ એટલે એક્સેસ ઓફ પ્લગઇન્સ પણ મફત જ હોય તો ઘણા બધા પ્લગઇન્સ છે ઇન્સ્ટોલ કરી આપે, પછી અલ્ટિમેટલી તેની લોડ છે એ વધતો જાય અને એક્સેસ ઓફ પ્લગઇન્સનો યુઝ થતો જાય.
ફ્રિકવન્ટ અપડેટ્સ છે તે તેની અંદર આવતા રહીએ છીએ. પણ એ કહેવાય, આપણે અત્યારે કોઈ વેબસાઇટ બનાવી હોય તો એ 4.8 ધ્યાનમાં રાખીને બનાવી હોય, થોડા સમય પછી 4.9 આવી જાય, 5 આવી જાય, 5.0, 1, 2 આવી રીતના અપડેટ ચાલુ જ રહે, તો 1.5-2 વર્ષમાં તો એના 4, 5, 6 અપડેટ આવી ગયા હોય. તો શું થાય કે ફ્રિકવન્ટલી અપડેટ આવે એટલે અમુક નવી ફંક્શનાલિટી જૂના વર્ઝનમાં ન હોય તો ક્લાયન્ટ પણ કહે કે આવું બદલી આપો, આમાં આમ કરો તેમ કરો, અથવા તો આ ફેસિલિટી આમાં નથી ચાલતી. ઘણા બધા એ રીતના પણ ક્વેશ્ચન છે અરાઇઝ થાય. અને માય એસક્યુએલ છે તે બેકએન્ડ તરીકે યુઝ થાય છે, તો માય એસક્યુએલ છે તે પોતે પણ ઓપન સોર્સ છે એટલે તે લેસ સિક્યોર છે અને સાયબર એટેક્સ થવાની શક્યતા રહે. તો આટલા એના જુદા જુદા છે તે ડિસએડવાન્ટેજીસ છે. સો આટલું આપણે જોયું, વોટ ઇઝ CMS, ઇન્ટ્રોડક્શન ઓફ વર્ડપ્રેસ, ફીચર્સ ઓફ વર્ડપ્રેસ, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. નેક્સ્ટ આપણે જોઈએ છીએ ઇન્સ્ટોલેશન ઓફ વર્ડપ્રેસ. હવે બહુ સરસ આપણે એનો વિડીયો બનાવીને મૂક્યો છે કે કોઈ પણ વ્યક્તિ ઇઝીલી ઇન્સ્ટોલ કરી શકે, તે માટે આપણે એને શુદ્ધ ગુજરાતીમાં સમજાવી અને તમે વિડીયો જોઈને પણ ઇન્સ્ટોલ કરી શકો. ફરીથી આપણે ક્વિકલી તેને રિવાઇઝ કરી લઈએ કે આટલી વસ્તુની તમારે જરૂર પડે, ડેટાબેઝ છે, વેબ સર્વર, ઓપરેટિંગ સિસ્ટમ, બ્રાઉઝર સપોર્ટ અને PHP કોમ્પેટિબિલિટી. પછી તમારે વેબસાઇટ ઉપર જઈ અને વર્ડપ્રેસનું વર્ઝન છે તમારે જે જોતું હોય તે ડાઉનલોડ કરવાનું છે, તે ડાઉનલોડ કરી અને વેમ સર્વર હોય અથવા તો ઝેમ સર્વર હોય તેને સ્ટાર્ટ કરવાનું છે. એક ડેટાબેઝ આપણે અગાઉથી PHP માયએડમિનમાં બનાવવાનો છે, તે બની જાય પછી આપણે વર્ડપ્રેસનું જે ડાઉનલોડ કરેલું છે તેને એક્સ્ટ્રેક્ટ કરી અને આપણે ઝેમ્પના કે વેમ્પના ફોલ્ડરમાં મૂકવાનું છે અને પછી આપણે લોકલ હોસ્ટ ઉપરથી તેને રન કરવાનું છે. લોકલ હોસ્ટ ઉપરથી તેને રન કરશું એટલે આ રીતનું આપણને પહેલાં લેંગ્વેજનું પૂછશે, લેંગ્વેજ સિલેક્ટ કરો, પછી કહેશે કે આ 5 વસ્તુ તમે રેડી રાખો, ડેટાબેઝનું નામ, યુઝર નેમ, પાસવર્ડ, હોસ્ટ નેમ અને ટેબલનું પ્રિફિક્સ, અને પછી લેટ્સ ગો ઉપર ક્લિક કરો એટલે આપણને અલગ અલગ આ રીતના ઇન્ફોર્મેશન પૂછશે. ડેટાબેઝનું નામ આપણે જે બનાવ્યું હોય અગાઉ તે, યુઝર નેમ રૂટ હોય તો રૂટ, પાસવર્ડ રાખેલો હોય તો તે, અથવા તો નલ લોકલ હોસ્ટ જે હોસ્ટનું નામ હોય તે, અને ટેબલનું પ્રિફિક્સ. બાય ડિફોલ્ટ WP અંડરસ્ક્રોલ આવે છે, યાદ રાખજો એકાદ માર્ક માટે. હા, ફરીથી આપણે વોઇસ ક્રેક ન થાય એ રીતના જોઈએ. બાય ડિફોલ્ટ ટેબલનું પ્રિફિક્સ WP અંડરસ્ક્રોલ હોય છે. જો આપણે બદલવું હોય તો અહીંયાથી ઇન્સ્ટોલેશન સમયે જ બદલી શકીએ છીએ, પછી બદલી શકતા નથી. સબમિટ ઉપર ક્લિક કરો એટલે આ રીતનો વર્ડપ્રેસનું સિમ્બોલ આવશે અને રન ધ ઇન્સ્ટોલનું બટન આવશે. રન ધ ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરો એટલે આપણને સાઇટની ઇન્ફોર્મેશન પૂછશે, સાઇટનું ટાઇટલ, યુઝર નેમ, પાસવર્ડ, આપણું ઇમેઇલ એડ્રેસ અને પ્રાઇવેસી રીતના ચેકબોક્સને એ રીતના, અને ફાઇનલી એના ઇન્સ્ટોલ વર્ડપ્રેસ ઉપર ક્લિક કરશો એટલે આપણું વર્ડપ્રેસ ઇન્સ્ટોલ થઈ જશે. યુઝર નેમ અને પાસવર્ડ આપણે જે રાખેલો હોય તે યુઝર નેમ અને પાસવર્ડ રાખી અને આપણે લોગિન કરી શકીએ એટલે આ રીતના આપણને ડેશબોર્ડ દેખાશે. ખૂબ જ સહેલું છે વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરવું, સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો એટલે ક્યાંય ભૂલ ન થાય અને વ્યવસ્થિત રીતે આપણે વર્ડપ્રેસ છે તે ઇન્સ્ટોલ કરી શકીએ. જો વર્ડપ્રેસ ઇન્સ્ટોલ થવામાં ભૂલ થઈ હોય તો પહેલાં તમારે જે ડેટાબેઝ બનાવેલો છે તેને ડિલીટ કરવાનો, સી ડ્રાઈવની અંદર WWW અંદર જે ફોલ્ડર બનાવેલું હોય તેને ડિલીટ કરવાનું અને આ પ્રોસેસ ફરીથી કરવાનું. વચ્ચેથી ક્યાંય રિપેર થવાની શક્યતા ઓછી છે એટલા માટે. ક્લિયર? આ રીતના વર્ડપ્રેસ ઇન્સ્ટોલ થશે. નેક્સ્ટ આપણો ટોપિક છે વર્ડપ્રેસ ફાઇલ એન્ડ ડિરેક્ટરી સ્ટ્રક્ચર. આ પણ ક્વેશ્ચન આપણે અસાઇનમેન્ટમાં પૂછીએ છીએ અને એક્ઝામમાં કે MCQમાં કે એમાં પણ આપણે પૂછી શકે કે બાય ડિફોલ્ટ 3 ફોલ્ડર આવે છે જે 3ના નામ આ મુજબ છે, WP એડમિન, WP કન્ટેન્ટ, WP ઇન્ક્લુડ્સ, અને આટલી જુદી જુદી ફાઇલ્સ આવે છે. તેની અંદર ફાઇલ્સમાં ક્યાંક વધઘટ હોઈ શકે, index.php, license.txt, સો એન્ડ સો, લોગિન, ડેટા, કન્ફિગરેશન, આ બધી જ. નવા વર્ઝનમાં કે જૂના વર્ઝનમાં એક બે ફાઇલનો ડિફરન્સ છે તે આવતો હોય છે એટલા માટે. તો એના નામ તમારે યાદ રાખવા પડે અને પછી તેના વિશે તમે એક બબે સેન્ટેન્સમાં છે તે ફાઇલનો યુઝ શું છે એ સમજાવી શકો. ક્લિયર? નેક્સ્ટ આવશે ડેશબોર્ડનું ઓવરવ્યૂ. વર્ડપ્રેસમાં આપણે લોગિન કરીએ એટલે આપણને ડેશબોર્ડ જે જોવા મળે તેની અંદર અલગ અલગ મેનુ છે, તેમાં ડેશબોર્ડનું મેનુ આવે, સ્ક્રીનના ઓપ્શન આવે, વેલકમ સ્ક્રીન આવે,
વર્ડપ્રેસના ન્યૂઝ આવે અને એક્ટિવિટી, અને તે અહીંયા અલગ અલગ આપણે એરો કરીને બતાવી છે, અને તેનો ત્યાં શું યુઝ છે એ પણ આપણે આની પેરેગ્રાફની અંદર સમજાવેલું છે. બરાબર, ક્વિક ડ્રાફ્ટ છે, એટ એ ગ્લાન્સ છે આ બધું છે. ના, અગત્યનું હવે જે છે તે એટલે હાઉ ટુ એડ, એડિટ એન્ડ ડિલીટ પેજ કેટેગરી પોસ્ટ એન્ડ ટેગ. નાવ ડેશબોર્ડ ઓપન કરશું એટલે અહીંયા આપણને લેફ્ટ હેન્ડ સાઈડમાં જે મેનુ ડિસ્પ્લે થાય છે ત્યાં આપણે પોસ્ટ ઉપર ક્લિક કરીએ એટલે ઓલ પોસ્ટ એડ ન્યૂ કેટેગરી એન્ડ ટેગ આ રીતનું આપણને મેનુ મળશે. ત્યાં એડ ન્યૂ ઉપર ક્લિક કરી અને આપણે નવી પોસ્ટ છે તે એડ કરી શકીએ. નવી પોસ્ટ એડ કરતી વખતે આપણે અહીંયા પોસ્ટનું ટાઇટલ આપવાનું છે અને નીચે અહીંયા જે છે તે વિઝીવિગ એડિટર છે, આપણે અહીંયા એનું ડિસ્પ્લે કરેલું છે. વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ, ઇટ ઇઝ અ વિઝીવિગ એડિટર. બરાબર, તો એ વિઝીવિગ એડિટરની અંદર આપણે છે તે આપણી કન્ટેન્ટ લખી અને પછી આપણે પોસ્ટને પબ્લિશ કરવાની. સાથે સાથે કેટેગરી ડિફાઇન થઈ ગઈ હોય તો અહીંયાથી આપણે કેટેગરી સિલેક્ટ કરી શકીએ અને સર્ચ એન્જિન માટે આપણે અહીંયાથી કોઈ ટેગ આપવા હોય તો કોમા સેપરેટેડ ટેગ આપી શકીએ. એક જ પોસ્ટ માટે કે પેજ માટે 2, 3, 4, 5, 6 ટેગ આપી શકીએ મલ્ટીપલ. અને ફીચર્ડ ઇમેજ તરીકે ઇમેજ સેટ કરવી હોય તો અહીંયાથી આપણે ઇમેજ સેટ કરી શકીએ. અને અહીંયા આપણે પોસ્ટની અંદર ઇમેજ એડ કરવી હોય તો અહીંયા એડ મીડિયાના બટન ઉપર ક્લિક કરીને પણ આપણે તેને એડ કરી શકીએ. ઓલ્સો આ બધા જ મેનુ છે આપણે ડિટેલ્સમાં જોયા છે કે આપણી કન્ટેન્ટને બોલ્ડ કરવી હોય, ઇટાલિક કરવી હોય, બુલેટ લિસ્ટ આપવું હોય, નંબરિંગ કરવું હોય, અલાઇનમેન્ટ આપવું હોય, લિંક સેટ કરવી હોય, કલર આપવા હોય, આ બધા જ. તો આ રીતના આપણે પોસ્ટ છે તે એડ કરી શકીશું. સેકન્ડ અહીંયા છે તે પેજીસનું છે. પેજીસની અંદર પણ આપણને સેમ એ જ રીતનું મેનુ મળે કે પેજનું ટાઇટલ આપવાનું, પેજની કન્ટેન્ટ આપવાની, કન્ટેન્ટને એડિટિંગ ફોર્મેટિંગ કરવું હોય તો આ બધા એના ઓપ્શન, મીડિયા એડ કરવી હોય તો તેના ઓપ્શન, પેજની અંદરની કન્ટેન્ટ લખાઈ જાય પછી આપણે ફીચર્ડ ઇમેજ સેટ કરવી હોય તો તે કરી શકીએ. પેજના પેરેન્ટ મેનુ તરીકે સેટ કરવા હોય તો પેરેન્ટ પેજ સિલેક્ટ કરી શકીએ. અને અહીંયા એક ઓપ્શન છે ઓર્ડરનો, એટલે હોમ પેજ પછી એબાઉટ અસ આપણે જે ઉપર નીચે મેનુમાં કરીએ તેને બદલે તમે ઓર્ડર આપી દો કે 1, 2, 3, 4, 5, તો એ મેનુ પ્રમાણે છે, ઓર્ડર પ્રમાણે મેનુ તમારું બને અને એ મેનુની અંદર ઓર્ડર પ્રમાણે આપણને ત્યાં ડિસ્પ્લે થાય. પછી આપણે ફાઇનલી પેજને પબ્લિશ કરી શકીએ. પબ્લિશ થઈ જાય એટલે અહીંયા આપણને વ્યૂ પેજની પણ લિંક આવે તો એ રીતના આપણે પેજને વ્યૂ કરી અને જોઈ પણ શકીએ. એ જ રીતના આપણે કેટેગરી એડ કરી શકીએ અને ટેગ એડ કરી શકીએ. કેટેગરીમાં કેટેગરીનું નામ, એનું સ્લગ, પેરેન્ટ કેટેગરી હોય તો તે, અને પર્ટિક્યુલર કેટેગરીનું ડિસ્ક્રિપ્શન. અને એડ ન્યૂ કેટેગરી ઉપર ક્લિક કરો એટલે અલગ અલગ બેંક, એજ્યુકેશન, બીબીએ, ફાઇનાન્શિયલ આવી રીતની કેટેગરી છે તે એડ થતી જાય. અને ટેગ ક્રિએટ કરવા હોય તો અહીંયાથી આપણે ટેગ પણ ક્રિએટ કરી શકીએ કે ટેગનું નામ આપો, સ્લગ આપો, ડિસ્ક્રિપ્શન આપો, એડ ન્યૂ ટેગ ઉપર ક્લિક કરો એટલે આ રીતના ટેગ છે તે ક્રિએટ થતા જાય. આ રીતના ચારેય વસ્તુ એડ થશે. હાઉ ટુ એડ પેજ, પોસ્ટ, કેટેગરી અને ટેગ. એડિટ કરવા માટે સેમ થિંગ કે આપણે જે ઓલ્ડ પોસ્ટ ઉપર ક્લિક કરીએ એટલે આપણને એડિટનો ઓપ્શન આવે છે, તે ત્યાં એડિટ ઉપર ક્લિક કરીએ એટલે આપણે લખેલી પોસ્ટનું ટાઇટલ, એની ઇમેજ, એની કન્ટેન્ટ આ બધું આપણને ડિસ્પ્લે થાય. તેની અંદર આપણે કાંઈ ઇમેજ બદલાવવાની હોય, ડેટ બદલવી હોય, કન્ટેન્ટ બદલવી હોય, ફોન્ટ બદલવા હોય તો એ બધું જ આપણે એડિટ કરી અને અહીંયા અપડેટ ઉપર ક્લિક કરી શકીએ. કેટેગરી બદલવી હોય તો એ બદલી શકીએ, ટેગ રીડિફાઇન કરવા હોય તો એ પણ કરી શકીએ, ઇમેજ રાખવી હોય, નીકાળી દેવી હોય તો કોઈ પણ રીતે. નાવ એ જ રીતના પેજને એડ કરી શકીશું, કેટેગરીને એડ કરી શકીશું અને ટેગને પણ એડ કરી શકીશું, એડિટ કરી શકીશું. અને સિમ્પલ ડિલીટ કરવા માટે આપણે સિમ્પલ બે રીતે ડિલીટ કરી શકીએ કે એક 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 પોસ્ટને ડિલીટ કરવી હોય તો અહીંયા આપણને આ ટ્રેસનો ઓપ્શન આપે છે, એ ટ્રેસ ઉપર ક્લિક કરો એટલે એ આપણી પોસ્ટ અથવા તો પેજ છે કેટેગરી કે ટેગ એ ડિલીટ થઈ જાય. અને મલ્ટીપલ જો ડિલીટ કરવી હોય તો આ રીતના આપણે એને ચેકબોક્સની અંદર સિલેક્ટ કરી બલ્ક એક્શનમાં જાઓ અને મૂવ ટુ ટ્રેસ આપી એપ્લાય ઉપર ક્લિક કરો એટલે આપણી એ કેટેગરી છે તે, સોરી, એ પોસ્ટ જેટલી હોય, પેજ હોય તો તે ડિલીટ થઈ જાય. ક્લિયર? તો આ રીતના આખો એ ટોપિક છે
અને ખૂબ જ જરૂરી છે, ગમે તેના સ્ટેપ પૂછાઈ શકે. તો સ્ટેપ બાય સ્ટેપ તમે પ્રેક્ટિકલ કરેલું હશે તો તમે તેને સમજાવી શકશો. એટલા માટે 2, 3, 4, 5, 10 પેજીસ બનાવો, પોસ્ટ બનાવો, કેટેગરી બનાવો, ટેગ બનાવો, અલગ અલગ અસાઇન કરો, અને જેટલું પણ આપણે પ્રેક્ટિકલમાં જોયું છે એ બધું જ તેની અંદર તમે ત્યાં લખો. તો એ પ્રમાણે તમે સ્ટેપ ઇઝીલી લખી શકશો. અહીંયા એ જ વસ્તુ બધી સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે. અને એક્ઝામમાં અથવા તો અસાઇનમેન્ટમાં તમને આવું કંઈ દોરતા આવડે તો આવું ડ્રો પણ કરી શકો, તો વેલ એન્ડ ગુડ, તમે એક્ઝામિનરને એટ્રેક્ટ કરી શકો અને સારા માર્ક તમને મળી શકે. ક્લિયર? એટલે આ ટોપિક આપણે જોયો તે પ્રમાણે પ્રેક્ટિકલની અંદર જ હાઉ ટુ એડ, એડિટ એન્ડ ડિલીટ પેજ કેટેગરી પોસ્ટ એન્ડ ટેગ, બરાબર. અને એના સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આપેલી છે આખી, જે આપણે અગાઉ ડિટેલમાં પણ સમજ્યા છીએ અને અત્યારે આપણે થોડોક એનો ઓવરવ્યૂ પણ લીધેલો છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક આવે છે હાઉ ટુ એડ ન્યૂ મીડિયા ફાઇલ, જેની અંદર ઇમેજ હોય, પીડીએફ હોય, ડોક્યુમેન્ટ હોય કે કોઈ પણ, અને પોસ્ટમાં કે પેજમાં મૂકવી તે. તો પોસ્ટમાં કે પેજમાં કેમ મૂકવી એ ઓલરેડી આપણે જોઈ લીધું છે. અહીંયાથી પણ આપણે પાછું જોઈ લઈએ કે મીડિયાની તમને કંઈ લિંક આવશે ડેશબોર્ડમાં. આ ડેશબોર્ડમાં જે મીડિયાની લિંક છે તે મીડિયાની લિંક ઉપર ક્લિક કરો એટલે આપણી લાઇબ્રેરી ઓપન થાય, એટલે આપણા સર્વરની, એની અંદર આટલા ઓલરેડી ઇમેજીસ આપણે એડ કરેલી છે. નવી જો તમારે એડ કરવી હોય તો અહીંયા એડ ન્યૂ ઉપર તમે ક્લિક કરો અને પછી સિલેક્ટ ફાઇલ ઉપર ક્લિક કરો એટલે આપણું કોમ્પ્યુટર છે તે ઓપન થાય. ત્યાંથી તમે કોઈ ફાઇલ ક્લિક કરો, અહીંયા તે અપલોડ થઈ જાય અને પછી આપણને અહીંયા મીડિયાની અંદર લાઇબ્રેરીમાં જોવા મળે. એટલે આપણી લાઇબ્રેરીમાં આવી ગઈ પછી તે આપણા પેજમાં કે પોસ્ટમાં કોઈ પણ રીતે એડ કરી શકશે. આ જ રીતના ડોક્યુમેન્ટ ફાઇલ હોય, પીડીએફ ફાઇલ હોય તો તે પણ એ જ રીતના એડ થશે. પહેલાં આપણે આપણી લાઇબ્રેરીમાં એડ કરી પછી આપણે આપણી પેજમાં કે પોસ્ટમાં મૂકી શકીએ. પણ જો નવી પોસ્ટ બનાવતા હોય અને આપણને એમ વિચાર આવે કે એક અહીંયા ઇમેજ મૂકવી જોઈએ અને આપણી ઓલામાં ન હોય તો ડાયરેક્ટલી પોસ્ટ ક્રિએટ કરતી વખતે પણ અહીંયા એડ મીડિયાનો ઓપ્શન આવશે. તો એડ મીડિયામાં પહેલાં આપણી લાઇબ્રેરી ખુલે કે તમારી લાઇબ્રેરીમાં આટલી ઇમેજીસ ઓલરેડી અપલોડ કરેલી છે. આમાંથી કોઈ નથી જોતી તો બાજુમાં જ ઓપ્શન છે અપલોડ ફાઇલ્સ, અપલોડ ફાઇલ્સ ઉપર ક્લિક કરો એટલે અગેન એ જ મેનુ આવી જાય. સિલેક્ટ ફાઇલ ઉપર ક્લિક કરો, આપણું કોમ્પ્યુટર ઓપન થાય, આપણા કોમ્પ્યુટરમાંથી કોઈ પણ ફાઇલ સિલેક્ટ કરી અને અપલોડ કરીએ એટલે એ ફાઇલ છે તે આપણી લાઇબ્રેરીમાં આવી જાય, સાથે સાથે આપણને અહીંયા પોસ્ટમાં પણ જોવા મળે. ક્લિયર? બીજું અગત્યનું તેની સાથે એ છે કે જેટલી પણ આપણે ઇમેજીસ એડ કરશું તે બધી ઇમેજીસ છે તે આપણા વર્ડપ્રેસની અંદર ઇન્સ્ટોલ થાય, કોપી થાય, તો તે માટેનું ફોલ્ડર છે એ ડબલ્યુપી કન્ટેન્ટ અને તેની અંદર અપલોડ્સ નામનું ફોલ્ડર. આ ફોલ્ડરના નામ પણ તમે કન્ટેન્ટ એક એક માર્ક માટે યાદ રાખજો. અપલોડ્સ નામના ફોલ્ડરની અંદર તે કઈ રીતે મેનેજ કરે છે કે યરનું નામ લખે 2020, પછી મંથનું નામ લખે 07, 08, 09 અને તેની અંદર પછી આપણી આપણે જે સ્ટોર કરેલી ઇમેજ છે અપલોડ કરેલી તે બધી ડિસ્પ્લે થાય. ક્લિયર? બીજું અગત્યનું એ યાદ રાખવાનું કે મેઇન આપણી જે ઇમેજ હોય તે સેમ રહે, તેની સાથે બીજી અલગ અલગ સાઇઝની ઇમેજીસ બનાવતું જાય આપણે જે સેટિંગ્સમાં આપેલું હોય તે પ્રમાણે. 100x100, 150x150, 300x150 કે 118 એના રિઝોલ્યુશન પ્રમાણે છે તે એક જ ઇમેજની બીજી 2, 3, 4, 5 ઇમેજીસ વર્ડપ્રેસ પોતે બનાવશે અને આપણા ડેટાબેઝમાં ત્યાં સ્ટોર કરીને રાખશે. તેનું કારણ છે કે આપણે આ સપોઝ કે ઇમેજ જોતા હોય તો તેની અંદર છે તે આ HDFC બેંક આની સાઇઝ જુદી છે, આની સાઇઝ જુદી છે, આ ઇમેજ છે તે ફીચર્ડ ઇમેજમાંથી આવે છે, આ આપણે પોસ્ટમાંથી મૂકેલી છે, તો યુઝર્સને અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે તેને બતાવી છે તો તે માટે છે તેની સાઇઝ જુદી જુદી હોવી જરૂરી છે. એટલા માટે વર્ડપ્રેસ પોતે જ છે તે અલગ અલગ સાઇઝની ઇમેજીસ બનાવતું જાય છે. ક્લિયર? એટલે એ રીતના આપણે ઇમેજીસ તેની અંદર એડ કરી શકીશું અને પીડીએફ અને ડોક્યુમેન્ટ પણ એડ કરેલી હોય તો આપણે વર્ડપ્રેસમાં અહીંયાથી લિંક આપી અને મેનુમાં કે ડાઉનલોડમાં કે કોઈ પણ જગ્યાએ ડાયરેક્ટલી છે તેની લિંક આપણે પોસ્ટમાં સેટ કરી અને ત્યાંથી આપણે તેને ડિફાઇન કરી શકીએ. ચાલો આ રીતના આપણે મીડિયા ફાઇલ એડ કરી શકીશું. તે પણ ઇઝી જ છે, છતાં કોઈને ન સમજાવવાનું હોય, ખ્યાલ ન આવ્યું હોય તો એ આપણને ગમે ત્યારે પૂછી શકો. નેક્સ્ટ આપણે આગળ વધીએ.
users roles and capabilities. WordPress નું એક બહુ સરસ કામ હોય ને તે આ યુઝર્સનું છે કે આપણે એક વેબસાઇટ બનાવી. હવે વેબસાઇટ આપણે રીતે સારી રીતે ન બનતી હોય તો એ વેબસાઇટની અંદર મારે 3-4-5 યુઝર આપવો હોય તો કેવી રીતે આપી શકું? તેની અંદર વળી પાછું એવું થાય કે એક યુઝરને લિમિટેડ રાઇટ્સ આપવાના, બીજા યુઝરને એના કરતાં થોડાક વધારે આપવાના, ત્રીજા યુઝરને એના કરતાં થોડાક વધારે આપવાના. તો એવું બધું તમે PHPમાં કોડિંગ કરવા બેસો એટલે તમારા દિવસોના દિવસો હોય જાય. પણ વર્ડપ્રેસ કોમ્યુનિટીએ એક સરસ આપણને ટૂલ્સ આની અંદર આપ્યું છે કે 6 પ્રકારના યુઝર્સ આપણે ક્રિએટ કરી શકીએ. 6 પ્રકારના રોલ્સ છે તે ડિફાઇન કર્યા છે. એ 6ના નામ પણ યાદ રાખવાના અને એની ફંક્શનાલિટી: સુપર એડમિન, એડમિનિસ્ટ્રેટર, એડિટર, ઓથર, કન્ટ્રીબ્યુટર એન્ડ સબસ્ક્રાઈબર. સબસ્ક્રાઈબરને બહુ નાનકડો રોલ મળે છે, તેનાથી થોડોક વધારે રોલ કન્ટ્રીબ્યુટરનો, તેનાથી વધારે ઓથર, તેનાથી વધારે એડિટર, તેનાથી વધારે એડમિનિસ્ટ્રેટર, અને જેને ઇન્સ્ટોલ કરેલું હોય, જે સાઇટ આખું બધું મેન્ટેન કરતો હોય તે એટલે સુપર એડમિન. બાય ડિફોલ્ટ વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરીએ એટલે જે વ્યક્તિ ઇન્સ્ટોલ કર્યું હોય, જે લોગિન નેમ રાખ્યું હોય તે સુપર એડમિન બને. એ બધાની અમુક કેપેબિલિટીઝ છે, તેના અમુક રોલ્સ ડિફાઇન કરેલા છે. તે રોલ આપણે એડ ડિલીટ પણ કરી શકીએ, તેના માટેના ફંક્શનના નામ આપેલા છે તે પણ એક માર્ક માટે યાદ રાખી શકો. એડ અંડરસ્ક્રોલ કેપ છે એ કેપેબિલિટી એડ કરવા માટે, રિમૂવ અંડરસ્ક્રોલ કેપ છે તે કેપેબિલિટી રિમૂવ કરવા માટે, નવો રોલ એડ કરવો હોય તો એડ અંડરસ્ક્રોલ રોલ અને રિમૂવ અંડરસ્ક્રોલ રોલ. સી ચેપ્ટર 2ની આપણી ટેસ્ટ ગયા વખતે હતી એ ટાઈપની જ હશે. 15-20-25-30 જેટલા એક એક માર્કના ક્વેશ્ચન હશે અને ઓપ્શનલ હશે, MCQ ટાઈપના. એક ક્વેશ્ચન અને 4 ઓપ્શન એના, જ્યાં 2 હોય ત્યાં 2, 3 હોય 3, 4 હોય ત્યાં 4. તો એ પ્રમાણે આમાંથી તમારે અમુક અમુક એવા ક્વેશ્ચન મળી જ જાય કે આ એક માર્કની અંદર પૂછાઈ શકે. ક્લિયર? MCQ ટાઈપની અંદર તમારે ડિટેલ્સમાં કંઈ નથી લખવાનું, પણ આ જે ડિટેલ્સમાં તમે વાંચ્યું હોય એ તો જ તમને તેનો એક માર્કનો આન્સર છે એ આવડે. હવે આ 6 રોલની સમરી આપેલી છે. સુપર એડમિન શું કરે, એડમિનિસ્ટ્રેટર શું કરે, એડિટર, ઓથર, કન્ટ્રીબ્યુટર અને સબસ્ક્રાઈબર, અને એ બધાના ડિટેલ્સ રોલ્સ અહીંયા આપેલા છે. આપણે ડિસ્કસ કર્યા હતા, ફરી પાછા ડિસ્કસ નથી કરતા. અલગ અલગ એની ટાસ્ક અને ફંક્શનાલિટીઝ છે તે આપેલી છે, અને એને ટેબલ ફોર્મેટમાં પણ આપેલી છે કે સાઇટ ક્રિએટ કરવી, ડિલીટ કરવી, આ બધું જ થી લઈ અને છેલ્લે રીડ કરે ત્યાં સુધીનું. અલગ અલગ 6 કોલમ આપેલા છે, તે 6 કોલમના હેડિંગ પ્રમાણે સુપર એડમિન હોય, એડમિનિસ્ટ્રેટર હોય, એડિટર હોય, ઓથર હોય, કન્ટ્રીબ્યુટર હોય કે સબસ્ક્રાઈબર હોય, બધા આટલું આટલું વર્ક કરી શકો. ક્લિયર? ચાલો એ રીતના વર્ડપ્રેસના યુઝરનો એક ટોપિક છે, અને છેલ્લો એના પછીનો નેક્સ્ટ ટોપિક છે તે છે વર્ડપ્રેસ સેટિંગ્સ. બાય ડિફોલ્ટ ઇન્સ્ટોલ કરીએ વર્ડપ્રેસ એટલે આપણને અમુક પ્રી બિલ્ટ, ઇનબિલ્ટ જે પ્રી ડિફાઇન ફંક્શનાલિટી હોય, સેટિંગ્સ હોય એ મળે છે. પણ વર્ડપ્રેસ એવું જ આપે એવું નથી, તેની અંદર પણ આપણને ચેન્જ કરવાની ફેસિલિટીઝ આપે છે. અથવા તો નવી રીતના કંઈ આપણે સેટિંગ્સમાં ચેન્જ ફેરબદલ કરવો હોય તો એ પણ આપણે કરી શકીએ છીએ. તો તે માટે વર્ડપ્રેસ સેટિંગ્સની અંદર 6 પ્રકારના સેટિંગ્સ પ્રોવાઈડ કરે છે: જનરલ સેટિંગ, રાઇટિંગ સેટિંગ, રીડિંગ સેટિંગ, ડિસ્કશન સેટિંગ, મીડિયા સેટિંગ અને પરમેનન્ટ લિંક સેટિંગ્સ. હવે દરેકની અંદર શું શું આવે છે એ આપણે ડિટેલ્સમાં જોયું છે, છતાં આપણે અહીંયા થોડુંક એક વખત જોઈ લઈએ કે જનરલ ઉપર સેટિંગ્સમાં ક્લિક કરો એટલે આપણે આટલી આટલી વસ્તુ ચેન્જ કરવા દઈએ. સાઇટનું ટાઇટલ હોય, ટેગલાઇન હોય, URL હોય, સાઇટ એડ્રેસ હોય, ઇમેઇલ એડ્રેસ હોય, આ રીતનું આપણને સેટિંગ્સનો ઓપ્શન મળે, જે અહીંયા પણ આપણે ડિસ્પ્લે કરેલો છે. અને આ તમે GUIમાં, એસાઇનમેન્ટમાં, એક્ઝામમાં આવું ડ્રો કરી શકો તો સારું. તમે ખાલી આવું સેટિંગ ડ્રો કરો ને આવા 6 નામ બાપો તો પણ એક્ઝામિનરને એમ થાય કે નહીં આને કરેલું છે પ્રેક્ટિકલ ને બધું આવડે છે. ઉપર નીચે થોડા આડાવડા હોય તો ચાલે, પેજ ને પોસ્ટ ને કોમેન્ટ્સ ને મીડિયા ને અપીરિયન્સ ને આમાંથી જેટલા યાદ રહે એટલે 4-5-6 ઉપર લખી સેટિંગ્સને હાઇલાઇટ કરે અલગ અલગથી. આ રીતના તમે અહીંયાથી એને 6 મેનુ બતાવો ને જનરલ ઉપર આમ ક્લિક કર્યું, આમ સર્કલ કર્યું હોય એટલે ખ્યાલ આવી જાય કે આ સેટિંગમાં જનરલ જ સમજાવેલું છે. અને પછી તેને આવું છે એક 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 લાઇન લખી નાખો કે ટાઇટલ લખીએ છે, સાઇટ ટાઇટલ લખીએ, URL લખીએ, ઇમેઇલ એડ્રેસ લખીએ, નવા યુઝરનો ડિફોલ્ટ રોલ, ટાઈમ ઝોન, ડેટ ફોર્મેટ, ટાઈમ ફોર્મેટ અને વીક ક્યાંથી શરૂ થાય છે. એ જ રીતના બીજું છે એ રાઇટિંગ સેટિંગ્સ છે. તમે તેની અંદર પોસ્ટ લખતા હોય તો કઈ રીતે રાઇટિંગ રિલેટ કરવું તેની અંદર એક અગત્યનો ઓપ્શન છે, એટલે આ પોસ્ટ વાયા ઇમેઇલ. કોઈ પણ ન્યૂઝની કે વેબસાઇટ હોય અને એની પાસે કોઈ બ્રેકિંગ ન્યૂઝ આવી હોય, સીધા વેબસાઇટમાં બ્લોગમાં ડિસ્પ્લે કરવા હોય તો એણે એવું એક સિક્રેટ એકાઉન્ટ, ઇમેઇલ એકાઉન્ટ સેટ કરેલું હોય કે તેમાં જે ઇમેઇલ આવે ને તેની કન્ટેન્ટ ડાયરેક્ટલી વેબસાઇટમાં
પબ્લિશ થઈ જાય. તો એવી રીતનો તમે એક સિક્રેટ ઇમેલ એકાઉન્ટ સેટ કરી શકો અને એ લિમિટેડ લોકો પાસે જ હોય, કે ગમે ગમે તે ઇમેલ મોકલે તો એ બધું ત્યાં પોસ્ટ થવા માંડે એટલા માટે. અને સર્વિસીસ અપડેટ કરવી હોય તો તેની લિંક એ બધું રાઇટિંગની અંદર આવશે. તો આની અંદર તમારે એક એક માર્ક માટે એવા પ્રશ્ન યાદ રાખવા પડે કે દાખલા તરીકે એવું હું પૂછું કે ભાઈ RSS ફીડનો ઓપ્શન છે તે કયા સેટિંગ્સમાં આવે છે. તમને ત્રણ ચાર ઓપ્શન આપ્યો હોય કે જનરલ સેટિંગ, રાઇટિંગ સેટિંગ, રીડિંગ સેટિંગ અને ડિસ્કશન સેટિંગ. તો તમને ખ્યાલ આવવું જોઈએ કે RSS ફીડ છે તે રીડિંગમાં આવે છે. પછી એવું પૂછ્યું કે મારે ટાઈમ ઝોન બદલવો છે તો ટાઈમ ફોર્મેટ અને ડેટ ફોર્મેટ છે એ કયા સેટિંગ્સમાંથી બદલશે. તો તમને ખ્યાલ આવવો જોઈએ કે જનરલ સેટિંગ, રીડિંગ, રાઇટિંગ કે ડિસ્કશન. ક્લિયર? અથવા તો મારે મીડિયા છે, ઇમેજ છે, તેની સાઇઝ બદલવી છે. ઇમેજની સાઇઝ ડિફોલ્ટ ઇન્સ્ટો અપલોડ થાય ત્યારે આટલી સાઇઝમાં થાય, તો એ પ્રમાણેના સેટિંગ્સ કયા સેટિંગ્સમાંથી ચેન્જ થશે. આ રીતના અમુક એ રીતના પણ ક્વેશ્ચન હશે એટલે તમને તે આઈડિયા આવી જાય. એટલે રીડિંગ સેટિંગની અંદરથી આપણે આટલું આટલું ચેન્જ કરી શકીએ. રીડિંગ સેટિંગ પહેલાં વહેલાં આપણે ફ્રન્ટ પેજ બતાવવું છે કે પોસ્ટ બતાવવી છે, RSS ફીડ બતાવવું છે, મેક્સિમમ નંબર ઓફ પોસ્ટ કેટલી બતાવવી છે, સર્ચ એન્જિનની વિઝિબિલિટી અને સર્ચ એન્જિનમાં ઇન્ડેક્સિંગમાં મૂકવી હોય તો તે. ડિસ્કશન સેટિંગની અંદર આપણે જે કોમેન્ટ્સ લખતા હોય તે બહારનો યુઝર કોમેન્ટ્સ લખી શકે નહીં, બીજાની કોમેન્ટ્સ ઉપર આપણે શું સેટ કરી શકીએ, નવી કોમેન્ટ આવે તો આપણને ઇમેલ આવી જાય, કોમેન્ટ અપીયર થાય તે પહેલાં અપ્રૂવ કરવાની, મોડરેટમાં મૂકવાની, બ્લેક લિસ્ટમાં મૂકવાની, તેના માટેના અલગ અલગ કીવર્ડ્સ આપણે તેની અંદર ડિફાઇન કરી શકીએ કે આટલા આટલા વર્ડ્સ છે તે કોમેન્ટમાં લખેલા હોય તો તે ડિસ્પ્લે ન થાય. પછી કોઈ બીજાની જાહેરાત કરતા હોય .com, .org, .in આવી કંઈ પણ શબ્દો આવે, લિંક આવે તો તે પણ ડિસ્પ્લે ન થાય, એવું બધું આપણે કોમેન્ટમાં સેટ કરી શકીએ છીએ. અને છેલ્લે એનો અવતાર આપણે સેટ કરી શકીએ. કોમેન્ટ આપનાર વ્યક્તિનું પોતાનું ઇમેજ છે, ફોટોગ્રાફ છે, તેની અંદર તે સેટ કરી શકે. પછી મીડિયા સેટિંગ્સ. મીડિયા સેટિંગ્સની અંદર અલગ અલગ ત્રણ સાઇઝ આપણે તેની અંદર સેટ કરી શકીએ, થંબનેલ, મીડિયમ અને લાર્જ. અને ફાઇલ અપલોડ થાય તો પછી કઈ કઈ સાઇઝની તે થાય તે, અને મંથ અને યર બેઝ ફોલ્ડર બનાવવું છે કે નહીં તે પ્રમાણે તેનો ચેકબોક્સ છે, યસ કે નો આપણે તેની અંદર સેટ કરી શકીએ. ફાઇનલી છેલ્લું સેટિંગ્સ છે તે પરમેલિંક સેટિંગ્સ છે. પરમેલિંક સેટિંગ્સની અંદર છે તે લિંક, જે આપણું પોસ્ટ અને પેજ બને છે તેની એક પરમેનન્ટ લિંક તૈયાર થાય છે, અને લિંક છે ને એ ડેટાબેઝમાં સ્ટોર થાય. આપણે જે બાર ટેબલ છે તે ટેબલની અંદર જે લિંક સ્ટોર થતી હોય, પછી તે લિંક ઉપર જ બધું વર્ક આવે. એક વખત તે લિંક સ્ટોર થઈ જાય પછી તેના ઉપરથી ડેટા તે બધા પરમેનન્ટ લિંકના આધારે આપણે લિંક મળે, ક્લિક મળે, મેનુ મળે, બધી જ જગ્યાએ વિજેટમાં બતાવવું તો ત્યાં પણ તેની લિંક મળે, પોસ્ટમાં મળે, અલગ અલગ જગ્યાએ આપણે એની લિંક બતાવીશું. આ રીતના એના છ સેટિંગ્સ છે. અને પછી છેલ્લે આપણે જે ગઈકાલે ટોપિક જોયો તે એટલે વર્ડપ્રેસ અપડેટ કઈ રીતે કરવું અને ડેટાબેઝનું સ્ટ્રક્ચર શું છે તે. વર્ડપ્રેસ બે રીતે અપડેટ કરી શકાય, એક વન ક્લિક અપડેટ એટલે ઓટોમેટિક અપડેટ, અને બીજું છે તે મેન્યુઅલ અપડેટ. વન ક્લિક અપડેટ માટે કાંઈ કરવાનું નથી. વર્ડપ્રેસ ઓપન કરો એટલે ડેશબોર્ડની અંદર જો નવું વર્ઝન આવ્યું હશે તો અહીંયા જેમ મને બતાવે એમ તમને બતાવે કે વર્ડપ્રેસ 5.4.2 ઇઝ અવેલેબલ, નવું વર્ઝન અવેલેબલ છે. અત્યારે આપણે કયું વર્ક કરીએ છીએ સેના ઉપર, તો કે વર્ડપ્રેસ 4.8.14. 4.8.14માં વર્ક કરીએ છીએ અને 2017 થીમ છે. જો તમારે બદલવું હોય, અપડેટ કરવું હોય તો પ્લીઝ અપડેટ નાઉ. અહીંયા એક જ જગ્યાએ તમે ક્લિક કરી દો એટલે વર્ડપ્રેસ આપણું અપડેટ થઈ જાય. પણ જો મેન્યુઅલી અપડેટ કરવું હોય તો આપણે જે જગ્યાએ વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરેલું હોય તે www તેની અંદર 2020 નામનું ફોલ્ડર, અને તેની અંદર આ જે ફાઇલ્સ અને ફોલ્ડર્સ છે તેને મેન્યુઅલી ડિલીટ કરી અને નવી પેસ્ટ કરવાની થાય. પણ વોર્નિંગ ખાસ યાદ રાખવાની કે વર્ડપ્રેસ અપડેટ કરશું એટલે જૂની ફાઇલના સેટિંગ્સ કે મોડિફિકેશન કરેલા હોય તો તે બધું લોસ્ટ થઈ જાય, તો બેકઅપ લઈ લેવું. ક્લિયર? આ રીતના આ ટોપિક છે વન ક્લિક અપડેટ અને મેન્યુઅલ અપડેટ. મેન્યુઅલ અપડેટની અંદર બધું જ એક એક ફોલ્ડર અને ફાઇલ પ્રમાણે આપણે એને અપડેટ કરવાનું થાય. નાવ છેલ્લો ટોપિક આપણે પછી જોયો તો તે એટલે વર્ડપ્રેસ ડેટાબેઝ સ્ટ્રક્ચર. વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરો એટલે બાય ડિફોલ્ટ આ 12 ટેબલ આપણને મળે છે, જે પણ તમે PHP માય એડમિનની અંદર જોઈ શકશો. PHP માય એડમિન ઓપન કરીએ એટલે આપણને વર્ડપ્રેસના 12 ટેબલ જોવા મળે. તે 12 ટેબલનો કંઈક વિશિષ્ટ રોલ છે. તે 12 ટેબલ છે
તેનો અલગ અલગ યુઝ પ્રમાણે આપણે છે તેને ડિફાઈન કરી શકીએ. બાર જે ટેબલ છે તેની અંદર દરેકના ટેબલના નામ પ્રમાણે જ આપણને એની ફંક્શનાલિટી મળે છે. પીએસપી માય એડમિન આપણે ઓપન કરીએ જ છીએ, તેની અંદર આપણે જે યુઝરનેમ રાખેલું હોય તે યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન થવાનું. લોગિન થઈ ગયા પછી જે નામ આપેલું હોય WP2020 આપણું ડેટાબેઝનું નામ, અને અહીંયા આપણને છે તે આ બાર ટેબલ જોવા મળે. તે દરેકની અંદર કંઈક ને કંઈક ડેટા હોય અને અમુક છે એ બ્લેન્ક પણ હોય. તો કોમેન્ટ મેટા કોમેન્ટ્સ એ જે નામ છે તે બધા જ આપણે અહીંયા જોઈએ. કોમેન્ટ્સ મેટા કોમેન્ટ્સ લિંક ઓપ્શન્સ પોસ્ટ મેટા પોસ્ટ ટર્મ મેટા ટર્મ્સ ટર્મ રિલેશનશીપ ટર્મ ટેક્સોનોમી યુઝર મેટા અને યુઝર્સ. અને બારે બાર ટેબલની અંદર આ શું ડિસ્પ્લે થાય તે આપણાની અંદર એક એક વાક્યમાં સમજાવેલું છે. આવું પણ પૂછાય કે કેટલા ટેબલ બને છે, 10, 11, 12 કે 13, અથવા તો બાર ટેબલમાંથી કયા ટેબલનું નામ સાચું છે ખોટું છે. એવું એકાદું ભળતું નામ આપી દીધું હોય ટેબલનું, તો એ ખોટું નામ હોય ટેબલનું એને તમારે ટીક કરવાનું થાય. અથવા તો ચાર નામ આપેલું એમાંથી એક જ સાચું હોય ને ત્રણ ખોટા હોય તો સાચા નામને પણ સિલેક્ટ કરવાનું થાય. એવા પણ એક બે માર્કના ક્વેશ્ચન્સ છે તે પૂછાઈ શકે. તો આ રીતનું આપણું આખું આ ચેપ્ટર નંબર 2 છે, ડેશબોર્ડ ઓવરવ્યૂ, હાઉ ટુ એડ એડિટ ડિલીટ કેટેગરી પોસ્ટ ટેગ ન્યૂ મીડિયા ફાઇલ રોલ્સ એન્ડ કેપેબિલિટી, 6 પ્રકારના સેટિંગ્સ, અપડેટ કરવાનું વર્ડપ્રેસ અને ડેટાબેઝનું સ્ટ્રક્ચર. તો આ જે સેકન્ડ ચેપ્ટર છે આપણું ઇન્ટ્રોડક્શન એન્ડ ઇન્સ્ટોલેશન એન્ડ કન્ફિગરેશન તે આપણે પૂરું કરીએ છીએ. સોમવારે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, ચેપ્ટર નંબર 3. પહેલો પાર્ટ છે તેની અંદર થીમ, પછી વિજેટ અને પછી આવશે લગિન્સ. અને ખૂબ જ અગત્યનું છે કે ત્રણે ત્રણ વસ્તુ વર્ડપ્રેસની અંદર છે તે આપણે ડિફાઇન કરી શકીએ, થીમ, વિજેટ અને લગિન્સ. ચાલો તો થેન્ક યુ વેરી મચ. આજનું સેશન આપણે પૂરું કરીએ છીએ. Your friends will see you.